Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 14મી માર્ચના તમામ મહત્વના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે અને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન અવેલેબલ છે. પ્લે સ્ટોરમાં જઈ તમે સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટબાર લખશો એટલે આ પ્રકારના આપણો ઓફિશિયલ લોગો વાળી તમને એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે. સૌથી પહેલો જે આપણે કોર્સ લોન્ચ કર્યો છે ડેઇલી કરંટ અફેર અને જનરલ નોલેજનો છે. અત્યારે પ્રાઇસ 599 રૂપિયા છે, 18 તારીખ સુધી વેલિડ રહેશે અને 18 તારીખ પછી હવે આ કોર્સની પ્રાઇસ થઈ જશે 999 રૂપિયા. તો અત્યારે તમે પરચેસ કરશો તો સાથે એક બીજી ઓફર પણ છે, જેટલા પણ વિષયો લખેલા છે બધા જ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. કોર્સ અત્યારે રનિંગ છે, આવનારા 6 મહિનાની અંદર છે તમામ વિષયો છે એનો અભ્યાસક્રમ પૂરો કરાવી આપવામાં આવશે. તો શરૂ કરીએ આજનો વિડીયો 14મી માર્ચના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોમાં, ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર આ દિવસ છે દર વર્ષે ઉજવાય 14મી માર્ચે. તો આજે છે 14મી માર્ચ એટલે ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે. તો 14મી માર્ચના રોજ છે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવરની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ વખતે 25મું સંસ્કરણ છે આ દિવસની ઉજવણી માટેનું. શરૂઆત આની થઈ હતી 1997માં. તો સૌથી પહેલો ક્યારે ઉજવાયેલો એવો ક્વેશ્ચન પૂછે તો 1997માં સૌથી પહેલી વખત ઉજવાયેલો અને આ વખતે 25મી વખત આપણે આની ઉજવણી કરી રહ્યા છીએ. બાકી થોડુંક આના સંદર્ભમાં જીકે યાદ રાખો. વર્લ્ડ રિવર ડે પૂછે તો એ સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવાય અને વિશ્વની અંદર છે સૌથી વધુ નદી ધરાવતો દેશ તો એ ચીન છે. વિશ્વમાં સૌથી વધુ નદી ક્યાં આવેલી હોય તો એ ચીનમાં આવેલી છે. તો આ બધા જ અગત્યના પોઈન્ટ છે જે પરીક્ષા માટે યાદ રાખજો. હાલમાં જ છે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાયેલો? આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ છે એ પણ ઉજવાયેલો 14મી માર્ચે. તો ઓપ્શન બી અહીંયા આપણો આન્સર થશે. 14મી માર્ચે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ પણ ઉજવાય છે અને ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવરની પણ ઉજવણી 14મી માર્ચે થાય છે. તો આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ છે એ 14 માર્ચના રોજ ઉજવાય છે. બાકી તમને રાષ્ટ્રીય ગણિત દિવસ પૂછે તો એ ઉજવાય છે 22મી ડિસેમ્બરે. તો આ પણ ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય પૂછે છે કે રાષ્ટ્રીય પૂછે છે? આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ પૂછે તો 14મી માર્ચે અને રાષ્ટ્રીય ગણિત દિવસ પૂછે તો 22મી ડિસેમ્બરે. 2022 માટે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસની થીમ શું છે? તો કે મેથેમેટિક્સ યુનિટ્સ, મેથેમેટિક્સ યુનિટ છે બરાબર એ 2022 માટેની થીમ છે. સૌથી પહેલી વખત આ દિવસ છે 2007માં ઉજવાયેલો હતો. તો એ પણ યાદ રાખજો 2007માં આ સૌથી પહેલી વખત આપણે ઉજવેલો હતો. બાકી 14મી માર્ચે જેટલા પણ આપણે ડે જોયા તો એ ફટાફટ આપણે જોઈ લઈએ. એક તો ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર બરાબર એ 14મી માર્ચે, આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ પણ 14 માર્ચે અને આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ છે એ પણ આપણે 14મી માર્ચે ઉજવીએ છીએ. પાઈની કિંમત કેટલી? 3.14 હોય બરાબર, અથવા તો શું હોય 22/7. તો આ પણ ખાસ યાદ રાખજો પાઈની કિંમત. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં કયા પ્રસિદ્ધ વ્યક્તિને છે હિલાલે પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે? હિલાલે પાકિસ્તાન પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવેલું છે બિલ ગેટ્સને. તો ઓપ્શન ડી આપણો આન્સર થાય અહીંયા. હાલમાં જ હિલાલે પાકિસ્તાન પુરસ્કારથી માઇક્રોસોફ્ટના સ્થાપક કહી શકીએ આપણે એને, બિલ ગેટ્સ એમને સન્માનિત કરવામાં આવેલું છે બરાબર. બાકી પાકિસ્તાનનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે એનું નામ શું છે? નિશાને પાકિસ્તાન. નિશાને પાકિસ્તાન છે એનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને એનાથી અત્યાર સુધીમાં માત્ર 2 ભારતીય વ્યક્તિને સન્માનિત કરવામાં આવેલા છે. એમાં એક તો મોરારજી દેસાઈ છે અને બીજા છે સૈયદ અલી શાહ ગિલાની. આ બંને વ્યક્તિને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલો છે જે ભારતીય વ્યક્તિ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. બાકી પાકિસ્તાનમાંથી 2300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર મળી આવેલું હતું. હાલમાં પ્રશ્ન પૂછાય 2300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર ક્યાંથી મળી આવેલું? પાકિસ્તાનમાંથી. ત્યારબાદ પાકિસ્તાનની સરહદ ધરાવતા રાજ્યો છે, પાકિસ્તાનની સાથે આપણા ભારતના જે પણ કઈ સરહદ ધરાવતા રાજ્યો છે ત્યાં બીએસએફ દ્વારા એક ઓપરેશન કરવામાં આવેલું જેનું નામ હતું ઓપરેશન સરહદ હવા. સરહદ હવા ઠંડીઓમાં કરવામાં આવે, આ વખતે લગભગ ફેબ્રુઆરી દરમિયાન થયેલું હતું. તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ ઓપરેશન મોટે ભાગે થતું હોય છે ઠંડીઓના કારણે. ત્યારબાદ પાકિસ્તાનમાં ડોક્ટર બનનાર સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિનું નામ પૂછી શકે?
તો એમનું નામ છે સારા ગિલ, તો એ પણ યાદ રાખીશું. અને પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર સૌથી પહેલા મહિલા બન્યા આયશા મલિક. તો આ બધા પાકિસ્તાન વિશે થોડાક અગત્યના પોઈન્ટ છે જે મેં તમને રિવિઝન કરાવેલા. ચાલો ત્યારબાદ હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ઇસ્ટર્ન બ્રિજ 4 નામનો યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કરવામાં આવ્યું. એકચ્યુઅલમાં છઠ્ઠી આવૃત્તિ છે, BII આવે, ઇસ્ટર્ન બ્રિજ 6. તો ઇસ્ટર્ન બ્રિજ 6 નામનો જે યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન ભારત અને ઓમાન વચ્ચે થયેલું છે. તો અહીંયા કરેક્શન કરી લેજો, VII આવે. તો હાલમાં જ છે ભારત અને ઓમાન વચ્ચે ઇસ્ટર્ન બ્રિજ 6 નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું છે. તો ઓપ્શન બી ઓમાન આપણો આન્સર થશે. તો ભારત ઓમાન વચ્ચે છે આનું આયોજન થયેલું છે ઇસ્ટર્ન બ્રિજ યુદ્ધ અભ્યાસ, એનું છઠ્ઠા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. અને ક્વેશ્ચન આવો પૂછે કેટલામું સંસ્કરણ છે, તો છઠ્ઠું. બાકી આ યુદ્ધભ્યાસનું આયોજન ક્યાં થયું છે? આ યુદ્ધભ્યાસનું આયોજન થયું છે આપણા ભારતમાં. અને ભારતમાં કઈ જગ્યાએ થયું છે? ભારતમાં થયેલું છે જોધપુર ખાતે. અને બંને દેશોની વાયુસેના વચ્ચે આ યુદ્ધભ્યાસનું આયોજન થયેલું છે. તો આ પણ યાદ રાખીશું. હવે ચર્ચા કરશું આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. ડિસ્ક્રિપ્ટિવમાં એકાદ ક્વેશ્ચન ઓછો લીધેલો છે, પરંતુ થોડાક ક્વિક ન્યૂઝ છે અહીંયા આજે આજના વિડીયોની અંદર વધારે કવર કરીશું, તો બેલેન્સ થઈ જશે તમારું. અને ક્વિક ન્યૂઝની અંદર છે આજે બહુ જ મહત્વના પોઈન્ટ છે જેનો આપણે અભ્યાસ કરશું. સૌથી પહેલો છે પ્રશ્ન, રવિશ તિવારી, એમનું નિધન થયેલું છે, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો રવિશ તિવારી છે એક પત્રકાર છે હાલમાં જેમનું નિધન થઈ ગયું છે. તો આન્સર આવશે પત્રકાર. હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના 18 ફેબ્રુઆરીના રોજ લંડનમાં થયેલી હતી. તો એના અવસર ઉપર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એની સ્થાપના કોણે કરેલી હતી? ઇન શોર્ટ ખાલી ક્વેશ્ચન એવો છે કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એની સ્થાપના કોણે કરેલી હતી? તો આની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરેલી હતી. મારા ખ્યાલથી કદાચ ઘણાને આન્સર આવડતો હોય. આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ ક્યારે ઉજવાયેલો? આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ 14 માર્ચે ઉજવાય. અને પાઈની કિંમત મેં કીધી એમ 3.14 અને 22.7, આ યાદ રાખવાની. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા દેશના વૈજ્ઞાનિકો છે જેણે ઇચોથિયોસોરસ છે, ઇચોથિયોસોરસ, ઓકે, જેમ ડાયનાસોરસ હોય એમ આ ઇચોથિયોસોરસ છે, એના 18 કરોડ વર્ષ જૂના અવશેષ મળી આવ્યા છે જે સી ડ્રેગનના નામથી પણ ઓળખાતું હતું. તો આ કયા દેશના વૈજ્ઞાનિકોએ ગોતેલા છે? આ યુકેના વૈજ્ઞાનિકોએ ગોતેલું છે. એકચ્યુઅલમાં આ કેવું, આ એક પ્રકારની ડોલ્ફિન માછલી જેવું દેખાય, પણ એકચ્યુઅલમાં આનો લુક કેવો હતો એ હજી સુધી કોઈ પરફેક્ટ રીતે કહી નથી શક્યું. તો ડાયનાસોર તો આપણને ખબર છે કેવા દેખાય છે, પરંતુ આ જે સી ડ્રેગન છે એ કેવું દેખાતું હતું એના વિશે કોઈને હજી સુધી આઈડિયા નથી. ઘણા એવું કહે છે વૈજ્ઞાનિકો કે ભાઈ ડોલ્ફિન માછલી જેવું દેખાય છે, પરંતુ એક્ઝેક્ટ હજી સુધી સાચી આનો સાચો આકાર શું છે એ હજી સુધી જાણવા નથી મળેલો ઇચોથિયોસોરસનો. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. હાલમાં જ છે WHO દ્વારા COVID-19ના નવા વેરિયન્ટ અંગે વિશ્વને જાગૃત થવા માટે સૂચન કરેલું છે. આ નવા વેરિયન્ટનું નામ શું છે? તો નવા વેરિયન્ટનું નામ રાખવામાં આવ્યું છે ડેલ્ટાક્રોન. તો ડેલ્ટાક્રોન છે, બરાબર, એના અંગે WHOએ વિશ્વને ચેતવણી જાહેર કરી છે. હાલમાં જ છે વેદાંતા નામની કંપની રાજસ્થાનના કયા જિલ્લામાં એક ક્રૂડ ઓઇલની શોધ કરી? તો વેદાંતા નામની કંપની છે એણે રાજસ્થાનના બાડમેર જિલ્લાની અંદર છે ક્રૂડ ઓઇલની શોધ કરી છે. ઓકે, તો આ પ્રાઇવેટ કંપની છે, પ્રાઇવેટ કંપની પણ હવે ક્રૂડ ઓઇલનું સંશોધન કરી શકે છે. તો વેદાંતાએ કરી છે બાડમેર ખાતે. 22 ફેબ્રુઆરી ઉજવવામાં આવેલ વર્લ્ડ થિંકિંગ ડે એની થીમ શું હતી? તેની થીમ હતી અવર વર્લ્ડ અવર ઇક્વલ ફ્યુચર. તો એની થીમ હતી. હાલમાં જ ઉર્જા એવોર્ડ 2022માં બિઝનેસ લીડર ઓફ ધ યરનો પુરસ્કાર એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યું? તો બિઝનેસ લીડર ઓફ ધ યરનો પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવ્યું યોહાન પુનાવાલાની. તો આન્સર આવશે યોહાન પુનાવાલા. આઈસીસી T20ની રેન્કિંગ હાલમાં જાહેર થઈ એમાં પ્રથમ ક્રમ ઉપર કયો દેશ હતો? જો પહેલા ક્રમ ઉપર ભારત હોય એટલે આપણે બીજા કોઈ દેશોને યાદ રાખવાની જરૂર નથી. બરાબર, એમ કે અગત્યનું એ છે T20ની રેન્કિંગ જાહેર થઈ ICCની, એમાં ભારત પહેલા ક્રમે છે. લવંડર નામનું એક ફૂલ છોડ છે એને કયા રાજ્યના એક જિલ્લા માટેનો બ્રાન્ડ જાહેર કરવામાં આવ્યો છે? તો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ છે, બરાબર, એના અંતર્ગત છે
દરેક જિલ્લામાંથી એક એક ઉત્પાદ છે જેને બ્રાન્ડ તરીકે જાહેર કરવામાં આવે છે. તો આ જમ્મુ કાશ્મીરનું ડોડા જિલ્લા છે, ડોડો જિલ્લા, ડોડા નામ છે, ડોડા જિલ્લાનું નામ જ છે ડોડા. તો એનું લવંડર નામનું એક ફૂલ છે જેને આ ડોડા જિલ્લા માટે બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. ગૌતમ સવાંગ એ કયા રાજ્યના લોકસેવા આયોગના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે અથવા તો બન્યા છે? તો ગૌતમ સવાંગ છે એ આંધ્રપ્રદેશના જે લોકસેવા આયોગ છે, જેમાં આપણે કેમ જીપીએસસી છે, એમ આંધ્રપ્રદેશનું જે લોકસેવા આયોગ છે ત્યાં અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે અથવા તો અધ્યક્ષ બન્યા છે, નવા અધ્યક્ષ બન્યા છે આંધ્રપ્રદેશના. બાકી વિડીયો પૂરો થાય છે 14 માર્ચનો. મળશું આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં, 15 માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ સુપ્રાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.